हेलो फ्रेंड्स, वेलकम टू माय चैनल टेस्ट ऑफ गुजरात। फ्रेंड्स, आज आप बनावीशुं काची केरीनी चुस्की, जे खावामां एकदम खाट्टी मीठी अने चटपटी लागे छे, जेने तमे आ गरमीनी सीजनमां ठंडी ठंडी बनावीने एन्जॉय करी शको छो। काची केरीनी चुस्की बनावा माटे सौथी पहेला आपणे एकदम काची जे केरी आवे छे ए केरी लईशुं। हवे एने आपणे धोईने छाल उतारीने एना कटका करी लईशुं। फ्रेंड्स, काची केरी ने कापी लीधी छे। हवे एक मिक्सर जार लईशुं, एमां केरी ने नाखीशुं। हवे एनी अंदर 7-8 फुदीनाना पान लीधा छे, एने नाखीशुं। चार थी पांच चम्मच जेटली खांड लीधी छे। एक चम्मच लींबूनो रस, अर्धी चम्मच जेटलू रेग्युलर मीठू, एक चम्मच काळू मीठू एटले के संचळ मीठू, एक चम्मच सेकेला जीरुनो पाउडर। हवे एने ढांकीने मिक्सरमां एकदम सरस पल्प बनावी लईए। मिक्सरमां एनो पल्प बनावी लीधो छे, તમે જોઈ શકો છો એકદમ સ્મૂથ પલ્પ બન્યો છે। હવે એક બાઉલમાં ગરણી મૂકીશું, પલ્પને ગાળી લઈશું, એને આ રીતે ચમ્મચથી હલાવી લઈશું અને ગાળી લઈશું અને એકદમ સ્મૂથ પલ્પ આપણે તૈયાર કરવાનો છે। આ રીતે ગાળવાથી રેસા નીકળી જશે, કેરીમાં જે રેસા હોય એ નીકળી જાય। આજે આખી રહી થોડી અધકચરી રહી ગઈ હતી કેરી, એ અને કેરીના રેસા ગરણીમાં આવી ગયા છે। ફ્રેન્ડ્સ, આમાંથી આપણે કાચી કેરીની ચટણી બનાવી શકીએ છીએ। આને તમે તેલમાં લાલ મરચું નાખીને વઘાર કરીને ખાઈ શકો છો। હવે આની અંદર આપણે 2 ચમચ જેટલો ગ્રીન કલર નાખીશું, ફૂડ કલર જે આવે છે। 1/2 ચમચ જેટલો ગ્રીન કલર લીધો હતો, પાવડર કલર, અને એમાં 2 ચમચ પાણી નાખીને એને ઓગાળીને તૈયાર કર્યો છે કલર। તમે સ્કીપ પણ કરી શકો છો, જો તમારે કલર ના નાખવો હોય તો તમે સ્કીપ કરી શકો છો। કલર નાખવાથી જે રીતની કાચી કેરીનો કલર આવે છે એ જ રીતનો કલર આવશે। હવે આની અંદર આપણે 1/2 કપ જેટલું પાણી નાખીશું, વધારે નથી નાખવાનું, 1/2 કપ જેટલું જ નાખવાનું છે, એને એકદમ સરસ મિક્સ કરી લઈશું। ફ્રેન્ડ્સ, એકદમ સરસ મિક્સ થઈ ગયું છે। હવે આ રીતનું કુલ્ફી માટેનું જે મોલ્ડ આવે છે એ લઈશું। તમે આને કોઈ કાચના ગ્લાસમાં અથવા તો બરફની ટ્રેમાં પણ બનાવી શકો છો। તમારી પાસે યુઝ એન્ડ થ્રો જો પ્લાસ્ટિકનું ગ્લાસ હોય તો એમાં પણ તમે બનાવીને એન્જોય કરી શકો છો। હવે આની અંદર તમારે કાચી કેરીના કટકા નાખવા હોય તો તમે નાખી શકો છો, એનાથી પણ લુક એકદમ સરસ આવે છે। હવે એને આપણે આ રીતના સ્ટીક લગાવી લઈશું। હવે આને આપણે ફ્રીઝરમાં 5-7 કલાક માટે રાખીશું। ફ્રેન્ડ્સ, 5-6 કલાક થઈ ગયા છે અને ચુસ્કીને ફ્રીઝરમાંથી નીકાળી લીધી છે। હવે એક બાઉલમાં પાણી લઈશું, આ રીતે 2 મિનિટ સુધી આપણે રાખીશું જેથી ચુસ્કી તરત નીકળી જાય। ફ્રેન્ડ્સ, 2 મિનિટ થઈ ગઈ છે, હવે આપણે ચુસ્કીને આ રીતે આમ ટ્વિસ્ટ કરીશું એટલે નીકળી જશે। તમે જોઈ શકો છો એકદમ સરસ એવી કાચી કેરીની ચુસ્કી બની છે, જે ખાવામાં પણ એકદમ ટેસ્ટી, ચટપટી અને યમ્મી લાગે છે। એ જ રીતે આપણે બધી ચુસ્કી નીકાળીને એન્જોય કરી શકીએ છીએ।